લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. ઉચ્ચ પગાર ધોરણની લાલચે વિદેશ જવા ઉત્સુક વડોદરા સહિતના રાજ્યભરના લોકો બોગસ ટ્રાવેલ્સ એજન્ટની જાળમાં સપડાઈ ગયા હતા. વડોદરાના આ એજન્ટની જાળમાં અત્યાર સુધીમાં 100 કરતાં વધુ લોકો ભોગ બન્યા છે અને કરોડો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. આજે પણ ભોગ બનેલા લોકો માંજલપુર પોલીસ મથકની હદમાં આવેલ વિશ્વામિત્રી પોલીસ ચોકીમાં રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા. સમગ્ર મામલામાં જોવા જઈએ તો વડોદરા શહેરમાં ગત 20 ઓગસ્ટના રોજ લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીના ડાયરેક્ટરના નામે વિદેશમાં કેનેડા અને આયર્લેન્ડ માટે વર્ક પરમિટ વિઝા આપવાના નામે ઠગાઈ કરનાર 3 ઇસમોની સામે માંજલપુર પોલીસે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે મામલામાં પોલીસે 3 લોકોની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. રિમાન્ડ બાદ હાલ 3 આરોપીઓને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય ફરિયાદી સાથે 3 લોકોએ શરૂઆતમાં ફરિયાદ નોંધાવ્યા બાદ અત્યાર સુધીમાં ભોગ બનનાર લોકો ફરિયાદ કરવા માંજલપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ અંગે ડીસીપી ઝોન 3 લીના પાટીલે જણાવ્યું હતું કે હાલમાં 3 આરોપીઓના કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. 20 ઓગસ્ટના રોજ વિદેશમાં વર્ક પરમિટ આપવાના નામે ઠગાઈનો ગુનો માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીના ડિરેક્ટર, મેનેજર અને રિલેશનશિપ મેનેજર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. લોકો ન્યૂઝપેપર, બેનર્સ અને સોશિયલ મીડિયામાં કેનેડા અને આયર્લેન્ડમાં વર્ક પરમિટની જાહેરાત કરીને ઠગાઈ કરતા, જે લોકો તેમની ઓફિસે આવે તેમને વિદેશમાં વર્ક પરમિટ અપાવવાનો વાયદો કરતા, તેની પ્રોસેસિંગ ફી પેટે 1-2 લાખ રૂપિયા ચેક અને રોકડેથી લેતા, તેઓ ગ્રાહકો સાથે એગ્રીમેન્ટ કરીને વાયદો કરતા હતા કે જો 60 દિવસમાં તમને વર્ક પરમિટ નહીં મળે તો તમને રૂપિયા પરત આપીશું. ઘણા બધા લોકો પાસેથી રૂપિયા લઈને તેઓએ છેતરપિંડી કરી હતી. તુષારભાઈ ગોસાઈએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં આવ્યા અને રજૂઆત કરતા ગુનો નોંધાવ્યો. માંજલપુર પોલીસે ઠગાઈ આચરનાર કુનાલ, દિલીપરાવ નિકમ, આશીષ જયચંદ ગવલી, વિકાસ તુલસીદાસ પટેલ કસ્ટડીમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે. જો કે આજે પણ આ મામલે ભોગ બનેલા લોકો માંજલપુર પોલીસ મથકની હદમાં આવેલી વિશ્વામિત્રી પોલીસ ચોકી ખાતે દોડી આવ્યા હતા અને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. ભોગ બનનારોની દાવો છે કે થગ ત્રિપુટીએ અત્યાર સુધીમાં રાજ્યભરના 100 કરતાં વધુ લોકોનો શિકાર બનાવી 10 કરોડ રૂપિયા કરતાં વધુનું કરી નાખ્યું છે. જો કે મહત્વની વાત એ છે કે હાલ આ ત્રિપુટી જેલમાં છે અને ઓફિસના તાળા છે, તો ભોગ બનનાર નનો આંકડો વધે તો નવાય નહીં. અમારી ખાલી એટલી જ માંગ છે ગૃહ રાજ્યમંત્રી સાહેબને કે આ કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં એઝ સૂન એઝ પોસિબલ લઈ જાય અને ગરીબોના નાણાં પાછા આપે. 100-200 લોકોના પૈસા ગયેલા છે અને લમસમ અમાઉન્ટ 10-10 કરોડ આસપાસ જઈ રહી છે. અને એવું નહીં કે ગુજરાતના બરોડાના ગુજરાતના નજીકના લોકોએ છે, ગુજરાતની બહારના લોકો છે, યુપીના છે, હરિયાણાના છે, મહારાષ્ટ્રના લોકો પણ છે અને ગુજરાતની આજુબાજુના તમામ ગામોના લોકો છે. જેતા ડાકોર થઈ ગયું, આણંદ, નડિયાદ છે, સુરત છે, ત્યાં લોકોના પૈસા ગયા છે. જે મધ્યમ વર્ગના લોકોના પૈસા ગયેલા છે તે પાછા અપાવવા ગૃહ રાજ્યમંત્રી શ્રી સાહેબને વિનંતી છે, નમ્ર વિનંતી છે સાહેબ. અમારી સાથે કેનેડા વર્ક પરમિટના નામે ફ્રોડ થયું છે લક્ષ કન્સલ્ટન્સીમાંથી, જે દીપચંબર 4 રસ્તા આવેલી છે વડોદરા. અને એમણે કેનેડા વર્ક પરમિટની લાલચ આપીને અમારી પાસેથી 3 લાખ રૂપિયા લીધા હતા, એમાંથી 75 હજાર પરત કર્યા છે અને 2,25,000 લેવાના બાકી છે. અને ત્યાર પછી એ લોકોએ 2 ચેક આપ્યા હતા, એ પણ બાઉન્સ થઈ ગયા છે. અને કેનેડા વર્ક પરમિટના નામે જે પૈસા લીધા હતા એમાં કોઈ પણ જાતનો પ્રોસેસ થયો નથી. અને આ મારા જેવા બધા બહુ વ્યક્તિ સાથે ફ્રોડ થયું છે, છેતરપિંડી થઈ છે, કે જેમના પૈસા લઈ લીધા છે અને કોઈ પણ જાતનું કામ થયું નથી. 200 જણાની આસપાસ હશે. અને જેમ જેમ લોકોને ખબર પડે છે સોશિયલ મીડિયા થ્રુ, તમારા થ્રુ, પછી ફેસબુક, બધા ઇન્સ્ટાગ્રામ થ્રુ ખબર પડે છે, જેમ તેમ લોકો અહીંયા આવે છે અને ફરિયાદ નોંધાવે છે. 10 કરોડની આસપાસનું એમાઉન્ટ છે, બહુ મોટું કૌભાંડ છે. અને જેમ જેમ લોકોને ખ્યાલ આવે છે એમ એમ લોકો ધીરે ધીરે લગભગ છેલ્લા 4 દિવસથી તો આવે જ છે ફરિયાદ નોંધાવવા માટે. આ જે ફરિયાદ દાખલ થઈ છે જેમાં ઘણા બધા ભોગ બનનાર આજ સુધી સામે આવ્યા છે. પોલીસ સ્ટેશનમાં, માંજલપુર પોલીસ સ્ટેશનમાં 406-420 સાથે એની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં લક્ષ કન્સલ્ટન્સીના 3 જે ડિરેક્ટર્સ હતા એમની ધરપકડ પણ થઈ છે. મૂળ ફરિયાદી ઉપરાંત 90થી વધારે લોકોના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે અને 100થી વધારે લોકોએ પોતાની સાથે ફ્રોડ થયેલું છે એ બાબતે પોલીસનો સંપર્ક કર્યો છે અને આ બાબતે તમામના ડોક્યુમેન્ટ્સ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 3 ડિરેક્ટર્સની ધરપકડ કરવામાં આવી છે અને એ તમામ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે હાલમાં. આગળની તપાસમાં
વધુ ભોગ બનનાર જે પણ છે એમનો સંપર્ક કરીને તેમના સ્ટેટમેન્ટ લઈને અને કોઈ ફોર્જે ડોક્યુમેન્ટ છે કે નહીં એની પણ તપાસ કરવામાં આવી રહી છે. એની પ્રોપર્ટી સર્ચ કરીને એને પણ સીઝ કરવા બાબતની કાગળની કાર્યવાહી કરવામાં આવી છે. ટોટલ અત્યાર સુધીમાં જે 90થી વધારે ભોગ બનનારના નિવેદનો લેવામાં આવ્યા છે એમાં 1,35,000 સુધી જેટલી રકમનો ફ્રોડ અત્યારે ધ્યાનમાં આવેલું છે. ફરિયાદીઓ 100% આની અંદર જે ભોગ બનનાર છે એ 100% વધશે અને એના કારણે આંકડો પણ વધશે. સાથે સાથે આ ફ્રોડ કરનારના આધારે બીજી પણ ફરિયાદો દાખલ થઈ શકે છે. આ લોકો આવી કેવી રીતે જાળ ફેલાવતા હોય છે? આ રીતે લોકોને ફસાવે છે કેવી રીતે? આ જે કન્સલ્ટન્સી છે એમણે ખૂબ નાની અમાઉન્ટ સાથે વર્ક પરમિટ લેવા માટેની લોભાવણી જાહેરાતો આપી હતી, જેમાં અત્યારે હાલમાં 2 લાખ આપો કાં તો 1 લાખ આપો અને પછી બાકીના ત્યાં ગયા પછી આપશો અને ત્યારબાદ એમના કામ નહીં કર્યા. એટલે અત્યારે જે ભોગ બનનારની સંખ્યા છે અને એની સામે જે અમાઉન્ટ છે એ લગભગ 2-3 લાખની વચ્ચે વધારે અમાઉન્ટ આવી રહી છે. પરંતુ આગળની તપાસમાં પણ વધુ આમાં રહસ્ય ખુલી શકે છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.